મિત્રો કેમ છો? મજામાં. આજે આપણે બે ચૂર્ણ વિશે જાણકારી મેળવવાની છે. એકનું નામ છે ત્રિકટુ ચૂર્ણ અને બીજાનું નામ છે સીતોપલાદિક ચૂર્ણ. આના ફાયદા ઘણા બધા છે. એમાં ત્રિકટુ ચૂર્ણ તમે ઘરે બનાવી શકો છો, પણ આ પણ બહાર મળે છે. સારામાં સારી ફાર્મસીઓ છે, સ્વામિનારાયણ જે સંસ્થાઓ છે એ લોકો પણ આ વેચતા હોય છે. તો સારી કંપનીનું તમે લઈ શકો છો સીતોપલાદિક ચૂર્ણ અને ત્રિકટુ ચૂર્ણ. તેના શું ફાયદા છે આપણે જાણીએ. મિત્રો, પહેલું જે ચૂર્ણ છે સીતોપલાદિક ચૂર્ણ, એ બને ત્યાં સુધી વરસાદમાં હોય કે ઠંડીમાં તમને જ્યારે પણ કફની તકલીફ થઈ હોય, શ્વાસની તકલીફ થઈ હોય, ત્યારે બાળકોથી લઈને વૃદ્ધો સુધી, સ્ત્રીઓથી લઈને બધા જ લોકો આ લઈ શકે છે. સવારના નરણા કોઠે એક નાની ચમચી બાળકો માટે 1 ગ્રામ જેટલું એને મધ સાથે એકરૂપ કરીને ચટાડી દેવા. એને નાનપણથી જો આ ચૂર્ણ આપવામાં આવશે તો એને છાતીના રોગો, ફેફસાના રોગો થશે નહીં અને એનું બળ પણ વધશે. બીજું છે, જે વૃદ્ધ લોકોને કફ ભરાઈ રહેતો હોય, શ્વાસ લેવામાં તકલીફ થતી હોય, તે લોકો પણ આ ચૂર્ણને, સીતોપલાદિક ચૂર્ણને મધ સાથે લેવું, જેથી કરીને એ લોકો 2 વખત લઈ શકે છે, સવારે સાંજે. બાળકોને 1 જ વખત આપવું સવારના, કારણ કે આમે એની ઇમ્યુનિટી સિસ્ટમ સારામાં સારી હોય છે. રમતું કરતું બાળક હોય પણ શરૂઆતથી જો એને આપવામાં આવે તો આગળ જઈને એને ફેફસાના, છાતીના આ બધા રોગો થાય ના, કફના ને એના બધા. અને આમે બાળકોને કફ પ્રકૃતિ હોય છે અને વૃદ્ધોમાં વાયુ પ્રકૃતિ હોય છે વધારે કરી, અને યુવાનોમાં પિત્ત પ્રકૃતિ હોય છે. તો આ ચૂર્ણ તમે સમજી લીધું. આના બીજા તો ઘણા બધા ફાયદાઓ છે, પણ ખાસ કરીને હમણાં વરસાદની સિઝનમાં મોટાભાગે શ્વાસની તકલીફ હોય કે શરદી ખાંસી ને આ બધું થતું હોય, કફ થતું હોય, તો એના માટે આ સારામાં સારો ઉપાય છે. મધ તમારે સારી કંપનીનું બને ત્યાં સુધી ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડના સ્વામિનારાયણ સંસ્થાઓમાં મળે છે એ જ લેજો. બાકી ઇન્ડિયન જે કંપનીઓ છે, ભાગ્યે જ કોઈ હોય છે કે જે સારું મધ બનાવી શકતા હોય, કારણ કે એનું ઉત્પાદન અને એનું વેચાણ થવું ને આ બધું જો જોવા જઈએ ને તો એટલું બધું ઉપજ પણ હોવી જોઈએ, જે આપણે વિચારીએ તો થતી નથી. અને વિદેશોમાં તો રીતસરની આની પ્રક્રિયાઓ જ હોય છે. અહીંયા જો લેવા જાઓ તો હદભરનું મોંઘું, અને એ પ્યોરિટીમાં તો આપણે પછી કન્ફ્યુઝ માઇન્ડ જ રહે કે હશે કે ના આવે. તો તમે સારામાં સારા મધ સાથે આ સીતોપલાદિક ચૂર્ણનો ઉપયોગ કરશો તો તમને ઘણો ફાયદો થશે અને રાહત થશે. બીજું જે ચૂર્ણ છે એ ત્રિકટુ ચૂર્ણ છે, જે મેં કીધું કે સૂંઠ, ગંઠોડા અને લીંડી પીપર નાખીને બનાવે છે અને સારીમાં સારી કંપનીઓ બનાવતી હોય છે. આ ચૂર્ણને પણ તમારે સવાર સાંજ મધ સાથે લેવાનું છે. બાળકોને પણ આપી શકો છો તમે, ખાસ કરીને સ્ત્રીઓ પણ લઈ શકે છે. જે લોકોને સાંધાના, પગના દુખાવાને આ બધું થતું હોય તો એ લોકો લઈ શકે છે. બીજી વાત છે, જ્યારે પણ તમે કોઈ મસાલેદાર વસ્તુઓ કે સલાડ વગેરે ખાતા હો, કાં તમે સ્પ્રિંકલ કરીને પણ લઈ શકો છો. આના સાથે કાળું મીઠું છે, સિંધાલૂણ નાખીને તમે ખાશો તો સ્વાદિષ્ટ લાગશે. છાશમાં પણ નાખી શકો છો. ઘણી બધી આના, કારણ કે તમે જોઈ લીધું હશે કે આમાં ઘરની વસ્તુઓ જ છે. બીજી વાત કે ક્યારેક શરદી વગેરે થઈ હોય તો આ ચૂર્ણ તમે સૂંઘી પણ શકો છો, જેથી કરીને તમારી શરદી એકદમ તૂટી જશે, માથામાં ભરાયેલો કફ છે એ નીકળી જશે. એટલું આ સારું છે. પણ જ્યારે આ સૂંઘવાવાળી જે ઉપાય કરવો હોય તો તમારે બહારથી જે એકદમ બારીક આવે છે એ જ લેવું પડશે, કારણ કે ઘરે જો તમે બનાવશો તો પછી એને કપડાથી તમારે ગાળવું પડશે તો જ આનો ઉપયોગ કરી શકો છો. કારણ કે ઘરે કપડાથી તમે છાણશો તો આનો ફાયદો મળશે નહીં, તો તમને બળતરા સખત થશે. બાકી તો તમે જે લોકો ગામોમાં જેમ છીકણી સૂંઘે છે એ રીતના ચપટી ચપટી તમે સૂંઘો તો તમે શરદી ને જે માથામાં રહેલો કફ છે, માથું દુખવું છે, એમાં રાહત થઈ જશે. અને આ ચૂર્ણને તમે વિવિધ ખાદ્ય પદાર્થમાં પણ નાખી શકો છો. અને મેં જેમ કીધું
કે સલાડ બલાડ ઉપર પણ તમે આને સ્પ્રિન્કલ કરો, ફ્રૂટ્સ ઉપર પણ, અને કાળું મીઠું સિંધાલું નાખીને પણ ખાઈ શકો છો. એ સ્વાદિષ્ટ લાગે છે. અને આને જો તમારે બનાવવું હોય તો સૂંઠ, મરી અને લીંડી પીપર આને સમભાગે લેવાના છે. જો તમે 25-25 ગ્રામ કે 50-50 ગ્રામ લેવાના, ત્રણેય સમભાગ. આને તમારે પાવડર કરી કાઢવાનું છે મિક્સરમાં, અને પછી એને છાણીને, કપ્પડથી છાણીને, તો આ તમને ખાસું અડધી કિંમતમાં પડશે. કારણ કે બજારમાંથી લેશો તો એ ખાસા ડબલ ભાવ તો હોય જ છે. આના તો બેજના છે, સાંડુ છે, સ્વામિનારાયણ સંસ્થા છે, બીજા બધા કેટલી ફાર્મસી હોય છે આ બનાવતી હોય છે. પણ છે મોંઘા, બે ચૂર્ણ આમ છે મોંઘા. અને બંને ચૂર્ણ તમારે લેવાના છે મધ સાથે જ, અને સારામાં સારી ક્વોલિટીનું મધ જ લેશો તો ફાયદો થશે, નહીં તો આ ફાયદો થશે નથી. સીતો પલાદિક ચૂર્ણ એ પાણી સાથે નથી લેવાનું, મધ સાથે જ લેવાનું છે. કારણ કે એ થોડુંક છે ને હલકું શું ગરમ છે. તો આ બે ચૂર્ણ તમે ધ્યાન રાખજો, સીતો પલાદિક ચૂર્ણ, ત્રિકટુ ચૂર્ણ, આ બંને મળી રહે છે માર્કેટોમાં, અને બધા જ ઘરના લોકો લઈ શકે છે. કારણ કે વરસાદ ઋતુ અહીંયા મુંબઈમાં તો સરસ ચાલુ થઈ ગઈ છે, અને ગુજરાતમાં એ ઠેર ઠેર અમુક જગ્યાએ વરસાદ ચાલુ થઈ ગયો. તો આનો ફાયદો ઉઠાવો, લાભ લો, બહુ મોંઘું નથી, જેથી કરીને તમારું સ્વાસ્થ્ય સારું રહે. ફરીને એક સારા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કમેન્ટ્સ કરજો, સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, ઘંટી બેલને દબાવવાનું ચૂકતા નહીં. ફરીને એક સારા વિડીયો સાથે આપણે મળીશું, અને મારા અન્ય વિડીયો પણ છે એ તમે જુઓ જાણકારી માટે અને સારા સ્વાસ્થ્ય માટે. ફરીને મળીશું, આવજો, બાય બાય, ટેક કેર.